હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જેમ બે. તો આજે બનાવવાની છું આ હક્કા નૂડલ્સ. તો આવી રીતે બે લઈ લીધા છે, તો એ આવી રીતે હું તપેલીમાં લઈ લઈશ અને પછી એને બે પાણીએ ધોઈ કાઢીશ. હવે ફ્રેન્ડ્સ, એને ધોઈ લીધા છે અને આવી રીતે અંદર પાણી એડ કરી દીધું છે. હવે આમાં એક ચમચી આપણે તેલ રેડી દેવાનું, જેથી નૂડલ્સ એકબીજા સાથે ચીપકે ના, અને એક ચમચી જેવું મીઠું એડ કરી દેવાનું. હવે એને આપણે બાફવા દેવાની. આવી રીતે હલાવી અને એને થવા દેવાની. હવે એકવાર આપણે ચેક કરી લેવાનું નૂડલ્સ થઈ છે કે નહીં. હજી નથી બરાબર થઈ, હજી કાચી છે થોડીક, હજુ એને 5 મિનિટ થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણી નૂડલ્સ થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. હવે આમાં હું એને ગાળી લઈશ. હવે આની ઉપર આપણે ઠંડુ પાણી એડ કરી દેવાનું, એટલે ગરમ જે થાય છે એનું પ્રોસીજર અટકી જાય, એટલે વધારે કૂક ના થઈ જાય. હવે એને કાઢી લઈશ. હવે ફ્રેન્ડ્સ, મેં નૂડલ્સમાં નાખવા ડુંગળી અને કેપ્સિકમ બે લીધા છે. તમે કોબીજ ગાજર પણ એડ કરી શકો, પણ મેં આ બે જ અત્યારે લીધા છે. પછી આ છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ. તો આ મેજિક મસાલા જે આવે મેગીનો તે છે, આ લસણનો પાવડર છે, આ કેચઅપ છે, કેચઅપ 3 ચમચી છે, આ 1/2 ચમચી છે, પછી આ 1/2 ચમચી જેવું ચીલી સોસ છે, અને આ સોયા સોસ છે 1/2 ચમચી, અને 1 ચમચી વિનેગર છે. તો હવે ચલો આપણે રેસીપી શરૂ કરીએ. હવે આવી કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે તેલ એડ કરવાનું. તો 4 ચમચી જેવું તેલ લીધું છે મેં. હવે તેલ આપણું થઈ ગયું છે, તો હવે કેપ્સિકમ અને ડુંગળી એડ કરી દેવાનું. પહેલાં હું ડુંગળી એડ કરીશ. તેલ તમે વધઘટ કરી શકો, તમારે ઓછું લેવું હોય તો પણ ચાલે. આ બધું થોડા ફૂલ તાપે થવા દેવાનું ડુંગળીને અને કેપ્સિકમ, અને થોડા ક્રન્ચી રહે એ રીતના રાખવાના. હવે આ કેપ્સિકમ પણ એડ કરી દઈશ. આમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું સબ્જીના ભાગનું. તો 5 ચમચી જેવું લીધું છે. આમાં ઘણાને આદુનો ટેસ્ટ ગમતો હોય છે, તો આદું પણ એડ કરે છે, કારણ કે આ આપણે ઘરે બનાવીએ તો આપણને ગમે એ ટાઈપનું બનાવતા હોઈએ, એટલે આપણે નખાઈ નાખવું હોય તો, પણ હું નહીં નાખતી. હવે પહેલાં આપણે લસણ એડ કરી દેવાનું, ચીલી સોસ એ બધું એડ કરી દઈશું, સોયા સોસ, અને આ કેચઅપ છે. કેચઅપ થોડુંક અત્યારે એડ કરીશ અને થોડુંક ઉપરથી એડ કરીશ. આમાં આપણે ઘૂંટડો પાણી રેડીશું. હવે નૂડલ્સ એડ કરી દેવાની. તમને અત્યારે એવું લાગશે કે આ બધી ભેગી ભેગી છે, પણ એ હમણાં છૂટી પડી જશે જેમ ગરમ થશે એમ. થોડીક ઠંડી થઈ ગઈ છે,
એટલે એવું લાગે છે. જો તમે જોઈ શકો છો બધી છૂટી પડી ગઈ છે. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે બધું મસાલા બીજા એડ કરી દઈશું. હવે આ મીઠું છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. આવો વધ્યો તો બીજો સોસ રાખ્યો તો એ હવે ઉપરથી હું એડ કરીશ. તમારે ઓછું ખાટું મીઠું જોઈએ તો એ રીતે કરવાનું. આ વિનેગર જે હતું એ થોડુંક એડ કરી દેવાનું. અને આપણે જે મેજિક મસાલો જે લીધો છે એ સૌથી છેલ્લા ઉપર એડ કરવાનો, કારણ કે એનો ટેસ્ટ ઉપરથી વધારે સારો લાગે છે. એટલે આવી રીતે ઉપરથી એડ કરી અને એક જ મિનિટ રહેવા દઈને તરત બંધ કરી દેવાનું. છે ને એકદમ સહેલી રીત. જો તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણા નૂડલ્સ. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.